આ એ એ વખતની વાર્તા છે જ્યારે એક શ્રીમંત માણસ એની સુંદર દીકરી સાથે રહેતો હતો છોકરી ખૂબ જ દયાળુ પ્રેમાળ અને કોમળ સ્વભાવની હતી શ્રીમંતની પત્ની મૃત્યુ પામી એટલે એણે એક બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા જેની બે દીકરીઓ હતી અગાથા અને અલાયસા બંને બહેનો અને એમની માં મળીને શ્રીમંતની નાની છોકરીને બહુ જ હેરાન કરતી ઘરની સાફ સફાઈ કરવી ઝાડુ પોતા કરવા અને હંમેશા ઘરને ચોખ્ખું રાખવું તારું કામ છે સમજી ગઈ ને બિચારી છોકરી સવારથી રાત સુધી મહેનત કરતી અને કાયમ ગંદી અને થાકેલી દેખાતી એનું નામ રાખવામાં આવ્યું સિન્ડ્રેલા જરા રાજુઓ તો કેટલી સુંદર અને સ્વચ્છ દેખાય છે ને આપણી આ સુંદરી એક દિવસ રાજાએ આખા રાજ્યને મહેલમાં થનારી પાર્ટી માટે આમંત્રણ મોકલાવ્યા દરેક છોકરીને રાજકુમારને મળવાનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું રાજકુમાર બધી જ યુવાન છોકરીઓ સાથે નૃત્ય કરવાના હતા અને એવું માનવામાં આવતું હતું કે એ એમનામાંથી જ કોઈ એક છોકરીને પોતાની પત્ની બનાવશે પાર્ટીના દિવસે સિન્ડ્રેલા ચાલ જલ્દીથી અમને પાર્ટીમાં જવા માટે તૈયાર થવામાં મદદ કર સિન્ડ્રેલાએ એમની માટે સારામાં સારા કપડાં કાઢી આપ્યા અને ત્રણે તૈયાર થઈ ગઈ માં હું પણ તમારી સાથે આવું કેમ સિન્ડ્રેલા તારી પાસે તો પહેરવા માટે સારા કપડાં પણ નથી અને તું કેટલી ગંદી દેખાય છે તું અમારી સાથે આવીશ તો અમને શરમ આવશે ઘરમાં એકલી બેસીને સિન્ડ્રેલા રડવા લાગી હમણાં અહીંયા કોઈ પરી હોત જે મારી ઈચ્છાઓ પૂરી કરી દેત

અને સિન્ડ્રેલાને તૈયાર કરી સોના ચાંદીના પોશાક અને ચાંદીની રેશમી મોજડીમાં પાર્ટીમાં જવા પહેલા સિન્ડ્રેલા તારે બાર વાગ્યા પહેલા પાછા આવી જવું પડશે જેવો બારનો ડંકો વાગશે મારો જાદુ ઉતરી જશે અને તું ફરી તારા જૂના કપડામાં આવી જઈશ હું બાર વાગ્યા પહેલા આવી જઈશ પાર્ટી માં આવેલી છોકરીઓમાંથી રાજકુમારને કોઈ પસંદ ન પડી જ્યાં સુધી એની નજર ન પડી રાજકુમારે હાથ પકડી લીધો અને બંને આખી રાત નાચતા રહ્યા ખૂબ નાચ્યા સિન્ડ્રીલા રાજકુમાર સાથે નાચવામાં એટલો આનંદ આવતો હતો કે બંને પ્રેમમાં પડી ગયા અને ખબર જ ન પડી સમય કેવી રીતે પસાર થતો ગયો થતો ગયો અચાનક બાર નો ડંકો વાગ્યો અને સિન્ડ્રેલા ગભરાઈ ગઈ એ ત્યાંથી તરત જ ભાગી ગઈ પણ એની એક કાચની મોજડી ત્યાં જ રહી ગઈ રાજકુમાર બહુ જ દુઃખી થયા બીજે દિવસે એ સૈનિકો સાથે પેલી મોજડી લઈને રાજકુમારીને શોધવા નીકળી પડ્યા એ દરેકના ઘરમાં ગયા જ્યાં જુવાન છોકરીઓ રહેતી હતી પણ એમને એ છોકરી ન મળી આખરે એ સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યા દેખાડો મને પહેરી જવા દો આ તો કેટલી નાની મોજડી છે ના ના તમને નથી થતી હવે અમને પહેરી જોવા દો અરે પહેરને અલાયસા સરખી રીતે પગ નાખ મારા પગ માટે આ મોજડી બહુ જ મોટી છે અરે થઈ જશે સરખી રીતે પહેરને ઘર માં હજી કોઈ છે ના ના બસ અમે આટલા જ છીએ સિન્ડ્રેલા ત્યાં જ પડદા પાછળ ઊભી ઊભી બધું જ જોઈ રહી હતી હું પ્રયત્ન કરી જોઉં જો તમને ઠીક લાગે તો સિન્ડ્રેલાએ જેવી એ કાચની મોજડી પહેરી એના પગમાં એ બરાબર બેસી ગઈ એણે ખિસ્સામાંથી બીજી એવી જ મોજડી કાઢીને પહેરી લીધી રાજકુમારે સિન્ડ્રેલાને ઓળખી લીધી મને તો લાગ્યું હતું કે હું તમને ક્યારેય નહીં શોધી શકું મારી સાથે લગ્ન કરશો સિન્ડ્રેલાએ તરત જ હા પાડી દીધી મહેલમાં એક ભવ્ય વિવાહ રચવામાં આવ્યો રાજકુમાર અને સિન્ડ્રેલાએ રાજી ખુશીથી જીવન વિતાવ્યું